नवसारीना विजलपोरना रहेवासीओ माटे पीवानुं शुद्ध पाणी मेळवुं एटले दिवसना तारा जोवा समान थई गयुं छे। नवसारी विजलपोर नगरपालिकाना हद विस्तारमां आवेल रामनगर खाते बनेला चंदन तळाव पर जीयूडीसी द्वारा वर्ष 2012 दरमियान पीवाना पाणी माटेनो प्लांट बनावामां आव्यो हतो। आ प्लांटनो उद्देश्य विजलपोर शहरना 25,000 घरों ने पीवानुं शुद्ध पाणी मळी रहे ते हतो। परंतु 2012 बाद आ प्लांट कदी चालू ज न थयो। कोई ने कोई टेक्निकल कारणों अंतर्गत आ प्लांट पीवानुं पाणी विजलपोर शहरना नागरिकों सुधी पहोंचाड़वा माटे असफल रह्यो। जीओडीसीनी ढीली कामगीरीना लीधे नगरजनों अने विजलपोरना शहरीजनों पीवाना पाणीनी आ सुविधाथी वंचित रह्या। त्यारे नवसारी विजलपोर नगरपालिकाना एकत्रीकरण थया बाद नवसारी विजलपोर नगरपालिकाना बहादुर प्रमुख जिगेश शाह द्वारा आ बेड़ू उठावामां आव्यु अने तेओए लगभग 25 दिवस पहला नवसारी विजलपोर नगरपालिकाना वोर्ड नंबर 10ना सरस्वतीनगर खाते रोड रस्ता अने ब्लॉक प्रवेशना खातमुहूर्त दरमियान जाहेरमां मंच परथी एवुं कह्युं हतुं के 10 दिवसनी अंदर पीवाना पाणीनो आ प्लांट जे चंदन तळाव खाते बनावामां आवेलो छे ते चालू करी देवामां आवशे अने विजलपोरना 25,000 परिवारो सुधी आ पीवानुं पाणी पहोंचशे। ते समये उपस्थित मेहमानोमां जलालपोरना धारासभ्य आरसी पटेल पण हाजर रह्या हता अने जिकिशानी आ वातथी विजलपोरना लोको खूब खुशीना माहोलमां देखाया हता। विजलपोरनी प्रश्न तो पाणीनो પાણીના પ્રશ્ન માટે જ્યારે વિજલપુર નગરપાલિકા અહીં કાર્યરત હતી ત્યારે અમને એમના જે બધા અથાગ પ્રયત્નો એ લોકોએ કરેલા હતા, જ્યાં મળી શકે પાણી પહોંચાડવાની કોશિશ પણ એ લોકો કરી છે અને પાણી પહોંચી બી રહ્યું છે। પણ જ્યારે અમારા આરસીભાઈ પટેલ સાહેબે જ્યારે અમને કીધું કોર્પોરેટર બન્યા પછી અમને જ્યારે પહેલી મુલાકાતમાં અમને વચન લીધેલું કે ભાઈ તમે કોઈપણ હિસાબે ચંદન તળાવ આવતા વર્ષે ચાલુ થઈ જાય, લોકોને 25,000 ઘરોમાં પાણી પહોંચે એ યોજના તમે ગમે તેમ કરીને સાકાર કરો। ત્યારે આજે સાહેબની હાજરીમાં અમને કહેતા ખૂબ આનંદ થાય છે કે આગામી 10-15 દિવસમાં અમે ચંદન તળાવ વિજલપોરની જનતાને સુપરત કરવા જઈ રહ્યા છે। ઘરે ઘરે પાણી પહોંચશે એવો અમને વિશ્વાસ છે અને એ લોકોને પાણી શુદ્ધ પાણી મળી રહે ફિલ્ટરેશનવાળું એવું આયોજન સાહેબ અમે કરી લીધું છે અને 10-15 દિવસમાં આપના હસ્તે એનું ઉદઘાટન પણ કરવાના છે। વિજલપોરના નાગરિકોને જણાવતા ઘણું દુઃખ થાય છે કે આજરોજ નવસારી વિજલપોર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ જિગેશ શાહ તથા પાલિકાના સભ્ય પ્રશાંત દેસાઈ અને મહેન્દ્ર ગિરાસે જીયુડીસીના આ પ્લાન્ટ પાસે આવ્યા હતા। આ પ્લાન્ટની તેઓએ પૂજા અર્ચના કરીને સ્વિચ દાબીને તેને ચાલુ પણ કર્યો, પરંતુ હજુ પણ આ ટેસ્ટિંગ મોડમાં કેટલો સમય લેશે તેની કોઈ વ્યાખ્યા અહીં અનુસરવામાં આવી નથી। વિજલપોરના નાગરિકોને ક્યારે પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે તે પણ હવે યક્ષ પ્રશ્ન બનીને રહ્યો છે। હર હંમેશ નવસારીના પ્રજાની સામે પ્રસિદ્ધિ વખોડવા જિગીશ શાહ વારંવાર ચંદન તળાવ ચાલુ કરી દેવામાં આવશે તેવા ભાષણો આપે છે, પરંતુ તેમની આ વાત દિવસે આભમાં તારા જોવા જેવી સાબિત થઈ છે। વિજલપોર શહેરના નાગરિકો હવે પીવાના પાણીની આ સમસ્યાથી ખૂબ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। વિજલપોર શહેરને પીવાનું શુદ્ધ પાણી ક્યારે મળશે તે હવે જોવાનું રહ્યું। આ અંતર્ગત અમે પ્રમુખ જિગીશ શાહ જોડે વાત કરવાનો ઘણા પ્રયાસો કર્યા, પરંતુ જિગીશ શાહે વાસ્તવિકતા સાથે વાત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને કદાચ તેઓ વાસ્તવિકતાના પ્રશ્નોના જવાબ આપતા પણ હવે ગભરાય છે। આવનાર સમયમાં જોવાનું રહેશે કે જિગીશ શાહ ક્યારે વાસ્તવિકતાના માઇક ઉપર આવે છે અને પ્રજાના પ્રશ્નોના જવાબ આપે છે, ક્યારે ચંદન તળાવ ખાતે બનાવવામાં આવેલ પીવાના પાણીનો શુદ્ધ પ્લાન્ટ 25,000 પરિવારો સુધી પાણી પહોંચાડશે તે હવે ખૂબ મોટો પ્રશ્ન બનીને સામે આવી રહ્યો છે। ચંદન તળાવ આઈ થિંક એનું નામ છે, મને જાણવા મળ્યું છે, હું ત્યાં જ રહું છું। ચંદન એવું કહેવામાં આવે કે સૌથી મોંઘું લાકડું છે, એવી રીતે વિજલપુરના 25,000 પરિવારોને પીવાનું પાણી ચંદન તળાવમાંથી મળી શક્યું નથી, પણ એટલા જ રૂપિયા આ પાણીના જે જાહો જલાલી લૂંટ ચલાવી છે વિજલપુરમાં પાણીના બધા પ્લાન્ટ ખોલીને એને કારણે લોકો લૂંટાઈ રહ્યા છે। 2012માં આ જીયુડીસી દ્વારા આ પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો, એની એક યોજના બહાર આવી હતી કે ભાઈ અહીં ચંદન તળાવમાં પીવાનું પાણી મળશે લોકોને। 2012થી આજે 2022 થઈ ગયું, 10 વર્ષની અંદર 25,000 લોકોએ 25,000 પરિવારે કેટલા રૂપિયાના ધુમાડો કરી નાખ્યો હશે, કેટલા રૂપિયા એમણે ખર્ચી નાખ્યા હશે બસ એક પીવાના પાણી માટે। બીજી વસ્તુ,
કે શાસક પક્ષમાં હાલમાં જે નગરપાલિકા વિજલપુર અને નવસારી મર્જ થઈ ગયું ત્યાં નગરપાલિકાના પ્રમુખ જીગીશભાઈ શાહ જ્યારે પ્રમુખ બન્યા અને ત્યારે તમારા જેવા જ કોઈ પત્રકાર મિત્રએ એમને સવાલ કર્યો હતો કે ભાઈ ચંદન તળાવમાં વિજલપુરમાં 25,000 પરિવારને પીવાના પાણીનું શું, તો એમને કહ્યું હતું કે હું 1 મહિનાની અંદર આ તળાવ ચાલુ કરાવી દઈશ. સાહેબ, લીંબુનો ભાવ એટલે જ વધ્યો છે કારણ કે આવા અભણ શાસકો લીંબુ લોકોને પકડાવે છે. બીજી વસ્તુ કે ત્યાર પછી હમણાં જસ્ટ વિજલપુરમાં કોઈ સરસ્વતીનગર નામનો એરિયો છે ત્યાં 40 લાખ રૂપિયાના ખર્ચે બ્લોક નખાઈ રહ્યા છે. ત્યાં માનનીય પ્રમુખશ્રી આવ્યા ત્યાં એમને કહ્યું કે બસ ખાલી 15 દિવસની અંદર આ પ્લાન્ટ ચાલુ થઈ જશે. અને આજે મને ખબર પડી છે કે આજે ત્યાં પ્લાન્ટનું મુહૂર્ત થયું છે પણ પ્લાન્ટ ચાલુ થઈ શકે એવી કોઈ જ શક્યતાઓ મને તો હજુ દેખાતી નથી. આ અભણ શાસકો, આ લૂંટમાર શાસકો સંપૂર્ણ રીતે વિજલપુરના લોકોનું શોષણ કરી રહ્યા છે અને જેટલા પણ પાણીના પ્લાન્ટ શરૂ થયા છે મોસ્ટ ઓફલી આ લોકોના કાર્યકર્તા દ્વારા જ શરૂ થયા છે. એટલે આ પાણીની સમસ્યા હતી, છે અને હું તો કહું છું કે રહેશે કારણ કે જ્યાર સુધી શિક્ષિત લોકો સત્તામાં ન આવે, પીવાની બેઝિક જરૂરિયાતો ન સમજે ત્યાર સુધી ગરીબોનું કલ્યાણ થવું મને શક્ય લાગતું નથી. એક બેઝિક સાયન્સ એવું કહે છે કે એક વ્યક્તિને દરરોજ 5 લિટર પીવાના પાણીની જરૂર પડે. હવે એક પરિવારમાં સિમ્પલ ગણતરી કરો, 4 માણસ હોય તો એ રોજના 20 લિટર પાણી લે જેના 20 રૂપિયા થાય, તો મહિને થઈ ગયા 600 અને 12 મહિને થઈ ગયા 7,600 રૂપિયા ગુણ્યા 25,000 પરિવાર કરી દેજો. આ ફક્ત 1 વર્ષનો આંકડો છે. જેટલા આ લોકોએ અહીં રોકાણ કરીને લોકોને ભ્રમિત કર્યા છે ને એના 20-30 ગણા પૈસા લોકોએ પોતાના બેઝિક જરૂરિયાતના પાણીની સમસ્યા માટે ખર્ચી નાખ્યા છે. આ બહુ મોટી સમસ્યા છે જેના પર ધ્યાન આપવામાં, તમે કીધું કે હું પણ એ પ્લાન્ટની વિઝિટ લેવા ગયો ત્યાં વર્ષા ઋતુમાં ને એમાં પણ શુદ્ધ પાણી મળે ન મળે ગાયનું ગોબર સંપૂર્ણપણે મળશે એટલી ડર્ટી હાલતમાં એ ચંદન તળાવ તમને જોવા મળે છે. તમે કોઈક વાર ત્યાં જજો, ફોટોગ્રાફી કરશો, તમને ખ્યાલ આવશે. નગરપાલિકા, એવું લાગી રહ્યું છે કે એક ઘરની અંદર બે ભાઈઓ લડી રહ્યા છે. વિજલપુરના ચૂંટાયેલા કોર્પોરેટર, શહેરના ચૂંટાયેલા કોર્પોરેટર અંદર અંદર લડીને બસ વિવાદો ઊભા કરી રહ્યા છે. વિજલપુરનો યુવા બેરોજગાર છે, પીવાની સમસ્યા છે, પૃથ્વી પર 71% પાણી છે, છતાં પણ આજે વિજલપુરની 25,000 પરિવારોને પીવાનું શુદ્ધ જળ મળી રહ્યું નથી. આંતરિક વિગ્રહને કારણે આ લોકો એકબીજાની ટાંગ ખેંચે છે. ગરીબોને રોજગારીની વાત કરું તો ગમે તે રીતે કોઈપણ જાતની રોજગારી અહીં ઉત્પન્ન થતી નથી. અને હું તો એવી આશા રાખું કે આ શાસકોને ભગવાન સદબુદ્ધિ આપે અને જે વિસ્તાર ઘેલકડીનો આજથી 10-15 વર્ષ પહેલાં ઘેલકડીને જે રીતે આ લોકોએ અનડેવલપ રાખ્યું છે, આ વિજલપુરને ફરી આ લોકો ઘેલકડી ન બનવા દે, ઘેલકડી જેવી હાલત ન થવા દે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. ને આ શાસકોને સદબુદ્ધિ આપે અને લોકોને ખાસ કહેવા માંગીશ કે આવા અભણ પોતાના સ્વાર્થી લાલચુ અને કોઈ એક પાર્ટીને જોઈને મતદાન ન કરો. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, આમાં એક પર્ટિક્યુલર તમારા વિસ્તારનો જાગૃત શિક્ષિત યુવા ઉમેદવાર હોય એને વોટ કરો તો તમારી બેઝિક રિક્વાયરમેન્ટ પૂરી થશે. નહીં તો જેમ શુદ્ધ ચંદન તળાવના પાણીની આશામાં 10 વર્ષમાં કેટલાક લોકો ચંદનની લાકડીએ સળગીને મરી ગયા, એમ આવનારા સમયમાં તમે તમારું ભવિષ્ય પણ સળગીને બળી જશે.